बनासकांठा जिल्लामां हरियाळी क्रांति लावाना उद्देश्यथी बनास डेरी अने बनास डेरीना चेरमेन शंकरभाई चौधरी द्वारा अथाग प्रयत्नो करवामां आवी रह्या छे अने जिल्लाना गामडे गामडे जे वृक्षारोपण कार्यक्रमों द्वारा वृक्षारोपण करवामां आवी रह्युं छे, जेमां आजे डीसा तालुकाना नानी गरनाळ गामे नकळंग भगवानना मंदिर परिसरमां वृक्षारोपण कार्यक्रम योजायो हतो। आ कार्यक्रममां बनास डेरीना डिरेक्टर रामजीभाई गुजोर तेमज बनास डेरी एजीएम डॉक्टर हरिभाई चौधरी, जोनल अधिकारी नारायणभाई चौधरी तेमज વિસ્તરણ અધિકારી ઈશ્વરભાઈ સહિત બનાસ ડેરીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન નાની ગરનાળ ગામના સરપંચ રબારી રમેશભાઈ, ત્યાં ચેરમેન પ્રકાશભાઈ રબારી અને જિલ્લા ભાજપ કારોબારી બાહુભાઈ રબારી સહિત તમામ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને આવનાર મહેમાનોને ફૂલહાર તેમજ સાલ ઓઢાળી સન્માનિત કરાયા હતા। તેમજ કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ સરતનભાઈ રબારી દ્વારા કરવામાં આવી હતી। આજે नानी गरनाळ खाते मंदिर में नकळंग भगवान ना मंदिर में वृक्षारोपण कार्यक्रम अपनी बनासडेरी ना बोर्ड डिरेक्टर रोमजीभाई साहेब ना अध्यक्षस्थाने राखेल हतो। आ कार्यक्रम बनासडेरी ना चेरमेन माननीय शंकरभाई चौधरी साहेब ना मार्गदर्शन हेठळ छेल्ला चार वर्ष थी जे जिल्ला में वृक्षारोपण नु काम दूध उत्पादकों थकी हाथ उपर लीधेल छे એના અનુસંધાને જ આજે આ કાર્યક્રમ રાખ્યો હતો। અત્યારે દરેક જિલ્લામાં દરેક ગામડે ગામડે જે પદ્ધતિથી વૃક્ષારોપણ થઈ રહ્યું છે એ ટપક પદ્ધતિ વાડદી સગવડ સાથેનું સારું વૃક્ષારોપણ થઈ રહ્યું છે અને લોકો જે શંકરભાઈ સાહેબે ચાર વર્ષ પહેલા ખાલી એક માર્ગદર્શન આપ્યું હતું પણ લોકો અત્યારે સ્વયં વૃક્ષારોપણ કરવા માંડ્યા છે અને પાછું 100-100% વૃક્ષો ઉછેરે એ પ્રમાણે તો આજે નકળંગ ભગવાનના મંદિરમાં નાની ગરનાળમાં પણ જે પણ વૃક્ષારોપણ થયું છે એ ટપક પદ્ધતિ સાથે કોર્ટની દિવાલ પણ છે અને 100-100% વૃક્ષો ઉછેરાશે એવા 250 વૃક્ષોની વાવણી કરેલ છે અને ગામ લોકો એનો પણ ખૂબ જ ઉત્સાહ છે। એ બદલ ગામ લોકોનો પણ હું બનાસડેરી વતી ખૂબ ખૂબ આભાર માનું છું।